વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાભરથી નડાબેટ સુધી 71 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો। પ્રથમ વરસાદ આવ્યા બાદ વરસાદ ખેંચાયો હતો અને દોઢ માસ સુધી વરસાદ ન આવ્યો ત્યારે ધારાસભ્યએ નડાબેટ નરેશ્વરી માતાજીના મંદિરે માનતા માની હતી કે વરસાદ આવે અને પશુ પક્ષીઓ અને ખેડૂતના પાકને જીવનદાન મળે, બધાને ફાયદો થાય તો પદયાત્રા કરી માતાજીના દર્શન કરીશ। ત્યારે છેલ્લા એક સપ્તાહથી બનાસકાંઠામાં સારો વરસાદ થતા ધારાસભ્યએ આજે ભાભરથી નડાબેટ સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો। 71 કિલોમીટરની યાત્રામાં તેમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ચૌદસના દિવસે માં નરેશ્વરીના ધામમાં કે રક્ષાબંધનના દિવસે સમગ્ર પંથકમાં વરસાદ પડે એ માટે કરીને અમે માનતા માનેલી હતી અને એ દિવસે વરસાદ અષાઢને શ્રાવણ પૂરો જતા સમગ્ર ખેડૂત પશુપાલનને બધા મુશ્કેલીમાં મુકાયા હતા। એ ટાઈમે આ જગદંબાને પ્રાર્થના કરતાની સાથે જ આઠમથી કરીને વરસાદ ચાલુ થયો છે એટલે આજ સુધી રવિરથ પર વરસાદ ચાલુ છે। ખેડૂતોની આશા અપેક્ષા પૂરી કરી છે મા જગદંબા જે એની પ્રણાલિકા પ્રમાણે જ્યારે લોકોના હિત માટે ગરીબોના હિત માટે જ્યારે જ્યારે કોઈ દિલથી પ્રાર્થના કરે ત્યારે મા જગદંબાએ એ તમામ પ્રાર્થના સાંભળીને જે બાબતની પ્રાર્થના કરી એમાં મા જગદંબાએ સફળતા આપી છે।